गोवाना मुख्यमंत्री मनोहर पारिकर अंतिम दर्शने उमटू मेहरामण, प्रधानमंत्री मोदी आप श्रद्धांजलि, सांजे अंतिम संस्कार। गोवाना नवा मुख्यमंत्री तरीके प्रमोद सावंत नाम निश्चित, टूंक समय में सत्तावार जाहरात बाद लेशे शपथ। प्रमोद सावंत पारिकर खूब नजीकना अने गोवा विधानसभा स्पीकर। बिहार में भाजप सामे गठबंधन की तैयारी ने लईने हजु पण असमंजस की स्थिति, आरजेडी नो कांग्रेस ने 8 बैठक आपवानो इनकार। मुख्यमंत्री निवास स्थाने मळी भाजप चूंटणी समिति की बैठक, साबरकांठा बैठक पर चर्चा थई पूर्ण, बैठक माटे 4 नाम रेस में। મહેસાણાના સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થતા ગરમાયું રાજકારણ, સાંસદ જયશ્રીબેન પટેલને રિપીટ ન કરવાનો ઉલ્લેખ। નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ। સૌપ્રથમ વાત કરીએ તો ગોવામાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। દરેક સરકારી કચેરીઓ તથા સ્કૂલ કોલેજ બંધ રહેશે। ગોવાની હાઈકોર્ટ અને જિલ્લા કોર્ટ પણ બંધ રહેશે। મનોહર પરિકરના નિધનને લઈને પ્રધાનમંત્રી પહોંચ્યા ગોવામાં, મનોહર પરિકરને આપી શ્રદ્ધાંજલિ તેમજ પરિવારને સાંત્વના આપી હતી। નિર્મલા સીતારામને પણજી ખાતેના ભાજપ કાર્યાલયમાં મનોહર પરિકરને શ્રદ્ધાંજલિ અર્પી, નિર્મલા સીતારામે પરિકરના પરિવારને મળીને સાંત્વના પાઠવી। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પણજીના ભાજપ કાર્યાલયમાં મનોહર પરિકરના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। મનોહર પરિકરના પાર્થિવ દેહને ભાજપના કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો ત્યારે મનોહર પરિકરના ભાઈએ તથા નીતિન ગડકરીએ શ્રદ્ધાંજલિ અર્પી। પ્રધાનમંત્રી આવાસ પરની કેબિનેટ બેઠકમાં 2 મિનિટનું મૌન પાળીને મનોહર પરિકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। ગોવાના મુખ્યમંત્રીના નિધન બાદ હવે ભાજપના નેતા પ્રમોદ સાવંત મુખ્યમંત્રી તરીકે તેમનું નામ નક્કી છે। ગોવા વિધાનસભાના સ્પીકર છે પ્રમોદ સાવંત। પ્રધાનમંત્રી મોદી પરની બાયોપિકના નવા લુક જાહેર, 9 અલગ અલગ અવતારમાં વિવેક ઓબેરોયના લુક થયા જાહેર। મનોહર પરિકરના નિધનને લીધે આજની ઇવેન્ટ મોકૂફ રખાઈ છે। આજે ઇવેન્ટ યોજી તમામ લોકો થવાના હતા જાહેર, ત્યારે ઓમમ કુમાર કરી રહ્યા છે ફિલ્મનું નિર્દેશન। બિહારમાં ભાજપ સામે ગઠબંધનની તૈયારીઓને લઈને હજુ પણ અસમંજસની સ્થિતિ છે। એક બાજુ જ્યાં આરજેડી નેતા તેજસ્વી યાદવ સહયોગી દળોને બેઠકની વહેંચણીને લઈને સમજૂતી કરવાની સલાહ આપી રહ્યા છે, જ્યારે હવે કોંગ્રેસે સીટ આપવાની બાબતે 8થી વધુ બેઠકો આપવાનો ઇન્કાર કરતા ગઠબંધન ઉપર જ સવાલ ઉભો થઈ રહ્યો છે। આરજેડીએ બિહારમાં કોંગ્રેસને 8થી વધુ બેઠક આપવાનો ઇન્કાર કરી દીધો છે, સાથે એવી ચીમકી પણ આપી છે કે કોંગ્રેસ ઇચ્છે તો મહાગઠબંધન છોડી શકે છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ બિહારમાં 11 બેઠકો પર ઉમેદવારના નામનો દાવો કરી ચૂકી છે, જ્યારે આરજેડી રાજ્યમાં 8થી વધુ બેઠકો આપવા માટે તૈયાર નથી। મળતી માહિતી અનુસાર લાલકૃષ્ણ અડવાણી લોકસભાની ચૂંટણી નહીં લડે, સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે નહીં લડે ચૂંટણી। સૂત્રો પ્રમાણે લાલકૃષ્ણ અડવાણીએ ચૂંટણી ન લડવાની માહિતી આપી હતી। કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની 4 દિવસની મુલાકાતે છે, ત્યારે આજે પ્રયાગરાજથી બોટ યાત્રા કરી લોકસભા ચૂંટણી 2019 માટે પ્રચાર શરૂ કર્યો। પ્રયાગરાજમાં ગંગા નદીમાં બોટ યાત્રા કરી વારાણસી સુધી મુસાફરી કરશે। પ્રિયંકાની આ બોટ યાત્રા લગભગ 140 કિલોમીટરની હશે। બોટ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી વિવિધ મંદિરના દર્શન પણ કરશે। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રયાગરાજમાં હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ત્રિવેણી સંગમમાં પૂજા અર્ચના કરી ગંગાયાત્રાની શરૂઆત કરાવી। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજના મનિયાઘાટ પરથી ગંગાયાત્રાની શરૂઆત કરાવી। ગંગાયાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે। પ્રયાગરાજથી વારાણસી સુધીની ગંગાયાત્રામાં પ્રિયંકા ગાંધી બોટમાં સવાર થશે। પ્રિયંકા ગાંધી આ યાત્રા દરમિયાન પ્રયાગરાજ, ભદોઈ, મિર્ઝાપુર અને વારાણસી બેઠકની જનતાનો સંપર્ક કરશે। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દુમદુમા ઘાટ પરથી જનસંબોધન કરતા પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યા। પ્રિયંકાએ સભામાં કહ્યું
चौकीदार खेडूतो माटे नहीं परंतु अमीर लोको माटे होय छे। प्रयागराज में वोट यात्रा पहला प्रियंका गांधी इंदिरा गांधी ने लेने ट्वीट कर्यु। दादी कहता था निडर बनो बधु सारू थशे। प्रियंका गांधी जनता ने बराबर विचारी ने पोताना मत नो योग्य उपयोग करवानी विनंती करी। प्रियंका गांधी की आगेवानी में प्रयागराज से शुरू थे गंगायात्रा ने लई यूपी कांग्रेस ट्वीट कर तीर्थस्थान जाति और वर्ण भेदभाव से ऊपर आने दरेक व्यक्ति ने समान रूपी आवकारे जे विश्वधर्म मानवता संदेश आपे। महागठबंधन पर नाणामंत्री अरुण जेटली जणाव्युं के बधा एकबीजा पग खेंची रहा है। दरेक ने प्रधानमंत्री बनवू है। हवे लोग नक्की करवानुं छे के तेमणे मजबूत भरोसावाळी सरकार जोईए छे के पछी 6-8 महीनावाळी सरकार। यूपी में गठबंधन ने लेने अखिलेश यादव भाजप पर प्रहार करता कहूं यूपी में एसपी बीएसपी और एलआरडी नू गठबंधन भाजप ने हरावा माटे पूरतो छे। भीम आर्मी ए कांग्रेस साथे गठबंधन करवानी ना पाड़ी कहूं कांग्रेस दलितों माटे 60 वर्ष में कशुज कर्यु नथी। बीएसपी मायावती कांग्रेस से झटको आपता कहूं कांग्रेस जनता में भ्रम फैलावानो बंद करे। कांग्रेस साथे कोईपण प्रकार गठबंधन नहीं थाय। समाजवादी पार्टी साथे नू गठबंधन बीजेपी ने हरावा माटे कर्यु छे। लोकसभा चूंटणी प्रथम तबक्का माटे अधिसूचना जाहिर थवानी साथे नामांकन शुरू थशे। एआईएमआईएम अध्यक्ष असुद्दीन ओवैसीए हैदराबाद सीट पर नामांकन करावियु। 11 एप्रिले थशे मतदान। દિલ્હીના મુંડકા વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગામી કારણસર આગ લાગી ભારે જમત બાદ 15થી વધુ ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। પાકિસ્તાને છેલ્લા 24 કલાકમાં બીજી વાર કર્યું સીઝફાયર ઉલ્લંઘન। જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ફાયરિંગ કર્યું ત્યારે ભારતીય સેના દ્વારા આપવામાં આવ્યો વળતો જવાબ। પાકની નાપાક હરકતથી સેનાનો એક જવાન શહીદ અને 3 નાગરિકના થયા મોત। नापाक पाकिस्तान ने फरी एक बार सीज़फ़ायर उल्लंघन कर राजस्थान ने हिंदुमल कोट बॉर्डर पास सीज़फ़ायर उल्लंघन कर तरह भारतीय सेनाए फायरिंग वर्त जवाब आप। दरअसल भगवान बारड सस्पेंशन मामले गीर सोमनाथ कारड़िया राजपूत समाज भगवान बारड ने बहार आयो। कोई समाज कलेक्टर ने आवेदनपत्र आप सस्पेंशन पर खेचवा मांग की। મહેસાણામાં સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે પત્રિકા જેમાં ઉલ્લેખ કરાયો છે કે મહેસાણાના ચાલુ સાંસદ જયશ્રીબેન પટેલને રિપીટ કરવામાં ના આવે આ સિવાય આશાબેન પટેલના પક્ષપલતાથી પક્ષ કલંકિત થયો છે। આશાબેન પટેલ અને જયશ્રીબેન પટેલને મહેસાણા લોકસભા કે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીની ટિકિટ ન આપવા ઉલ્લેખ કરાયો છે। જો બંનેને ટિકિટ આપવામાં આવશે તો ભાજપને હારનો સામનો કરવો પડશે। સોશિયલ મીડિયામાં ચૂંટણી પહેલા ફરતા થયેલા પત્રથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। विपक्ष नेता परेश धाणानी गढ़ में मोटू गाबड़ू। सावरकुंडला 150 कांग्रेसी कार्यकरोए राजीनामा आप्या। दीपक मालाणी ने सस्पेंड कराता नाराजगी व्यापी। छोटाउदेपुर लोकसभा बैठक ने लई भाजप में आंतरिक विखवाद सामे आव्यो छे। खुद जिला प्रमुख पूर्व धारासभ्य जिला पंचायत सभ्य सहित 8 लोगोए पत्र लखीने विरोध नोंधाव्यो जेमां चालू सांसद रामसिंह राठवाने टिकिट न आपवा मुख्यमंत्री ने प्रदेश प्रभारी ने रजूआत करवामां आवी। गोवाना मुख्यमंत्री मनोहर पारिकरनुं निधन थयुं त्यारे भाजपना प्रदेश अध्यक्ष जीतू आघाणीए तेमने श्रद्धांजलि पाठवी हती। भाजप विरुद्ध कांग्रेसे नोंधावी आचारसंहिता भंगनी फरियाद। सीएम आवासमां मळेली बैठकनो मुद्दो उठावायो। कांग्रेस आईटी सेलना के उर्षाए नोंधावी फरियाद। પાટણના હરિજમાં શહેરના અગ્રણીઓએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો। હરિજના અગ્રણીઓએ ગ્રામસભા બોલાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો। હરિજમાં રેલવે અને જીઆઈડીસી દો પછી વોટ લોનો લગાવાયો સૂર। વડોદરામાં નિઝામપુરામાં ચૂંટણી બહિષ્કારના 10 જેટલી સોસાયટીના લોકોએ બેનર લગાવ્યા। રાજકીય પાર્ટીને સોસાયટીમાં પ્રવેશ ન કરવો તેવું બેનર લગાવવામાં આવ્યું અને સાંસદ રંજનબેન ભટ્ટના કાર્યાલય નીચે જ આ બેનર લાગ્યું છે। भाजप पार्लामेंटरी बोर्ड की बैठक मिली। बैठक में मनोहर पारिकर ने श्रद्धांजलि अपाई थी। लोकसभा की चूंटी ने लेने अनेक नाम की चर्चा थी रही है तरह मध्यप्रदेश राज्यपाल आनंदीबेन पटेल लोकसभा की चूंटी नहीं लड़े। आनंदीबेन पटेले गुजरात आवानी बात ने फगावी। અમદાવાદ પશ્ચિમ બેઠકને લઈને રોહિત સમાજના વ્યક્તિને ટિકિટ આપવા રજૂઆત। મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર સમાજના લોકો આવ્યા હતા તો અત્યાર સુધી વણકર સમાજના લોકોને ટિકિટ અપાઈ છે।
રસકાઠાના મિરગઢના લક્ષ્મીપુરા નજીક અકસ્માત થયો. બસ નીચે બાઇક આવી જતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા. અમીરગઢ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકની લાશોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને વધુ તપાસ હાથ ધરી. સુરતમાં અડાજણ વિસ્તારમાં જીમ ટ્રેનરે નશાની હાલતમાં કારથી ચાર લોકોને ઉડાવ્યા હતા. કારથી અકસ્માત થયેલા ચાર લોકો સફાઈ કામદાર હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અડાજણ પોલીસે ગુનો નોંધીને ચાલકની ધરપકડ કરી. મોડતામાં બિલ્ડર આકાશ વાઘેલા અને અતિશય જાઠિયા ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ઝડપાયા છે. રિસ્કોર્સ સર્કલ પાસે નશો કરેલી હાલતમાં અકસ્માત કર્યો, ત્યારે બિલ્ડરે ફૂલ સ્પીડમાં મર્સિડીઝ કાર ટર્ન કરવા જતા ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. વડોદરા જાણીતા એમરલ્ડ ગ્રુપનો બિલ્ડર છે. અકસ્માત બાદ કારને એમરલ્ડ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં જઈને સંતાડી દેવાઈ હતી, ત્યારે મીડિયાના દબાણથી મોડી રાત્રે કાર ગોત્રી પોલીસ સ્ટેશન લવાઈને તપાસ હાથ ધરવામાં આવી. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આગ લાગતા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે જપ્ત કરેલા 30 જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતમાં આવેલા સિંગણપોર સ્વામિનારાયણ મંદિર પાસે આગ લાગી. આગ લાગતા ફાયર વિભાગની ગાડીનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ કરવામાં આવ્યો. આગના કારણે 10 જેટલી ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ કર્યો હતો. આગમાં ઇલેક્ટ્રિકનો સામાન બળીને ખાક થઈ ગયો. જામનગર અંધાશ્રમ પાસે આવેલા ઓવરબ્રિજ પર સળગી ઇકોવાન ફાયર ફાઇટરે આગ પર કાબૂ કર્યો છે. આગમાં ઇકોવાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ. અરવલ્લીના કુંડોલના ડુંગર પર લાગી ભીષણ આગ. આગમાં હજારો વનરાજી બળીને ખાક. વનકર્મીઓના આગ પર કાબૂ મેળવવા પ્રયાસો. જામનગરમાં ગેસ ગળતરના કારણે બે શ્રમિકોને અસર થઈ. શહેરના દિગ્વિજય પ્લોટ નંબર 49માં આવેલ ભઠ્ઠીમાં આ ઘટના બની. ન્યુ આશા નામની બ્રાસ ભઠ્ઠીમાં બંને શ્રમિક લાંબા સમયથી કામ કરતા હતા. હાલ તો બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે શહેરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં આચારસંહિતા ભંગ થયાની ફરિયાદ કલેક્ટર અને ચૂંટણી કમિશનરને એનસીઆઈએ નોંધાવી છે. શહેરમાં બીજેપી અને એબીવીપીના બેનર અને વોલ પેઇન્ટિંગ જેવા મળતા હોવાની ફરિયાદ નોંધાવી છે. પંચમહાલમાંથી મળી આવ્યો એક્સપાયરી ડેટનો દવાનો બિનવારસી જથ્થો. ગોધરાની મેશ્રી નદીના બ્રિજ પરથી એપ્રિલ 2018માં એક્સપાયર થયેલ કફ સિરપની 300 જેટલી બોટલ બિનવારસી હાલતમાં મળી આવી. પુણે ડ્રગ્સ વિભાગે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી જથ્થો જપ્ત કરીને સાથે મળી આવેલા ખોખા પરથી ગોધરાની પ્રતિક એજન્સીનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે. અમદાવાદમાં સસ્તા ઘઉં આપવાનું કહીને અનાજના વેપારી સાથે લાખોની ઠગાઈને ફરિયાદ કરવામાં આવી. હરિયો માર્કેટિંગના માલિક સાથે રૂપિયા 25 લાખની છેતરપિંડી થઈ છે, ત્યારે પાલડી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી. ચંગેઝ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડામાં કામ કરતું નેપાળી દંપતિ 12 તોલા સોનું અને રોકડા રૂપિયા 3 લાખ લઈને ફરાર થઈ ગયું. ઘરઘાટી તરીકે કામ કરતા પતિ પત્ની બાળકોને લઈ નેપાળ જતા રહ્યા છે. પેઠાપુર પોલીસે ગુનો નોંધીને દંપતિને ઝડપવા તજવીજ શરૂ કરી છે. શંકરસિંહની બહેનના દીકરાના લગ્નમાં વ્યવહાર માટે આશરે 3 લાખ અને 12 તોલા સોનાના દાગીના ઘરમાં મૂક્યા હતા. ઓક્ટોબર 2018માં શંભુ તેના બાળકોને નેપાળ ભણવા મૂકવા જવાનું કહી પત્ની સાથે વતનમાં ગયો હતો. 7 ફેબ્રુઆરી 2019 લગ્ન પ્રસંગ આવતા ઘરમાં રહેલા રોકડ અને દાગીના લેવા જતા જણાયા નહોતા. અમદાવાદના જમાલપુરમાં તાજપુરમાં પાર્ક કરેલી રિક્ષાના ટાયરની થઈ ગઈ ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના શનિવારી બજારમાં હપ્તા વસૂલી કરતા યુવકોની ધોલાઈ કરી. 2 યુવકોની મહિલાઓએ ધોલાઈ કરી, જેને લઈને પોલીસ પાલિકાએ બજાર બંધ કરાવ્યું છે. ગીર સોમનાથના તલાલાના અંકોલવાડી ગામેથી દીપડો પાંજરાપુર આવ્યો. દીપડો ઝડપાઈ જતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. લાંબા સમયથી ગામ લોકો દીપડાની દહેશત હેઠળ હતા, જેને વન વિભાગને ભારે જમત બાદ પાંજરાપુરમાં સફળતા મળી. દીવ અને રાજપરા બંદર વચ્ચે સિંહ લટાર મારતો જોવા મળ્યો. દરિયાકાંઠે ચાલી રહેલા સિંહનો વિડીયો વાયરલ થયો છે. આ પહેલા દીવના સમુદ્ર કિનારે સિંહના લટાર મારતો ફોટો વાયરલ થયો હતો.
અમરેલીના ધારી ગીર વિસ્તારનો 9 સિંહના ટોળાનો વિડીયો વાયરલ થયો છે. એક સાથે 9થી વધુ સિંહ ગત રાત્રે આવ્યાનું અનુમાન છે. મોડી રાતે લઠાર મારવા નીકળેલા સિંહના દ્રશ્યો કેદ થયા છે. અમરેલીના સાવરકુંડલા તાલુકાના આંબાડી ગામે વહેલી સવારે સિંહોએ કર્યા 9 ગાયના મારણ, તો 9 ગાયના મારણથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો. સુરત સુડામાં 22 ગામોના સમાવેશને લઈને રોષ છે. જમીન કપાતને લઈને ગ્રામવાસીઓમાં રોષ જોવા મળ્યો. હજીરાથી ફુરસોદ વચ્ચે કોરિડોર બનાવવાનો છે, જેને લઈને 5000 લોકો શહેરી વિકાસ મંત્રાલયને વાંધા અરજી આપશે. તેમજ ખેડૂતનું પ્રતિનિધિમંડળ 20 માર્ચે ગાંધીનગર જશે. વડોદરામાં વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ સામે ફરિયાદ થતા વકીલો આજે એક દિવસે હડતાલ પર. વકીલોએ ફરિયાદ કરનાર અધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી છે. અધિકારી પર ખોટી ફરિયાદ નોંધાવ્યાનો વકીલોએ આક્ષેપ કર્યો છે. હડતાલને પગલે વકીલોએ કોર્ટના દરવાજા બંધ કર્યા, ત્યારે અરજદારને કોર્ટમાં નથી પ્રવેશ આપવામાં આવી રહ્યો, જેને લઈને અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. બુલેટ ટ્રેન મુદ્દે કાલે જાપાનનું પ્રતિનિધિમંડળ આવશે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિરોધની નોંધ લેવામાં આવશે. તો મહત્વનું છે કે નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. જાપાનનું પ્રતિનિધિમંડળ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વાત સાંભળશે. તેમજ જાપાનનું પ્રતિનિધિમંડળ દેશનું સૌથી મોટું 20,000 કરોડનું ટેન્ડર બહાર પાડશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. રાજકોટની 50 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું. સવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે, તો 76 દિવસમાં મૃત્યુઆંક 88 પર પહોંચ્યો. સરકાર રાયડો અને ચણાની ટેકાના ભાવે ખરીદી નહીં કરતા અરવલ્લી જિલ્લાના ખેડૂતો મજબૂર બન્યા છે. ટેકાના ભાવની ખરીદીના અભાવે વાવેતર પાછળ થયેલા ખર્ચ કરતા પણ ઓછો ભાવ મળી રહ્યો છે. દર વર્ષે રવિ સિઝનમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે અને ખેડૂતોને માર્કેટમાં ઘઉંના સારા ભાવ મળતા છતાં પણ ટેકાના ભાવે ખરીદી કરાય છે, ત્યારે સરકાર ઓછા ઉત્પાદનવાળા આવા ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે સીધા જઈએ પરિકરજીની અંતિમ યાત્રામાં. તો ગોવાના મુખ્યમંત્રી તરીકે તેમણે સફળ સફર ખેડનારા લોકલાડીલા મનોહર પારીકર આજે આપણી વચ્ચે નથી રહ્યા અને આજે હવે તેમની અંતિમ યાત્રા નીકળી છે, ત્યારે પણજીથી તેમની અંતિમ યાત્રા નીકળી છે અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરનું 64 વર્ષની વયે નિધન થયું. ગઈકાલે તેમનું નિધન થયું હતું. રાજકીય જીવન અનેક સિદ્ધિઓથી તેમનું ભરપૂર હતું, ત્યારે લાંબી બીમારી બાદ સારવાર દરમિયાન મનોહર પારીકરે અંતિમ શ્વાસ લીધા.
तो परिकरजी लांबा समयथी स्वादपिंडूना केन्सरथी तेओ पीड़ित हता। ने उल्लेखनीय छे के सरल स्वभावना परिकर चार वखत गोवाना मुख्यमंत्री पण बनी चूक्या छे। उत्तर प्रदेश की राज्यसभा सांसद तरीके पण तेओ कमान संभाळी चूक्या छे ने हाल में तेमनी अंतिम यात्रा निकली छे। उल्लेखनीय छे के गई काले जारे तेमना समाचार मळता ज न मात्र गोवाना पण तमाम भारतना लोको में दुखनी लागणी व्यापी गई, कारण के सरल स्वभावना अने खरा अर्थ में जेओ सीएम कहवाय कॉमन मैन तेवा व्यक्ति हवे अपनी वच्चे नहीं रह्या ते वातनी जाण थता ज लोको मां घेरा आघातनी लागणी पण व्यापी गई छे। त्यारे चार वखत तेओ ज्यारे गोवाना मुख्यमंत्री तरीके रह्या अने रक्षामंत्री पण तेओ रही चूक्या छे। रक्षामंत्री तरीके पण तेमनो जे कार्यकाळ हतो ते पण घणो ज उत्कृष्ट कही शकाय ते प्रकारनो हतो अने तेओ छेल्ला एक वर्षथी बीमारीथी जे पीड़ाता हता स्वादपिंडूनी अने हवे ज्यारे तेओ अपनी वच्चे नथी रह्या त्यारे लोको दुखनी लागणी अनुभवी रह्या छे। तेमना जीवन अने राजकीय सफरनी वात करीए तो मनोहर पारिकरजीनुं राजकीय जीवन सिद्धिओथी भरपूर रहेलुं हतुं। तेओ चार वखत गोवाना मुख्यमंत्री रह्या। 14 मार्च 2017 ना रोज चौथी वखत तेओ गोवाना मुख्यमंत्री बन्या हता। तो 2014 मां भाजपनी आगेवानी वाली एनडीए सरकार बनी तो पीएम मोदीए तेमने दिल्ली बोलाव्या हता अने तेमने रक्षामंत्रीनो पदभार तेमने आप्यो हतो अने ते तेमने बखूबी निभाव्यो हतो। तो आईआईटी मुंबईथी तेओ ग्रेज्युएट थया हता अने संघ साथे पण तेमनो जूनो संबंध हतो। तेमनो जन्म 1955 मां गोवाना मापुसा गाम मां थयो हतो अने तेओ लॉयला हाईस्कूल थी तेमणे प्राथमिक शिक्षण मेळव्युं हतुं। 1978 मां तेमणे आईआईटी मुंबई थी एंजीनियरिंग मां ग्रेज्युएट नी डिग्री मेळवी हती अने विद्यार्थी जीवन थी ज मनोहर पारिकर राष्ट्रीय स्वयंसेवक संघ मां सक्रिय हता। त्यारे शुरुआत थी ज तेमनो संघ साथेनो लगाव हतो अने तेओ भणतर दरमियान संघनी शाखा मां जवा लाग्या हता। ત્યારબાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા અને તેઓ ભાજપ પાર્ટી તરફથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા। ઉલ્લેખનીય છે કે 1994માં તેઓ પ્રથમ વખત જીત્યા હતા। 1994માં પારિકરજીએ ભાજપની બેઠક પરથી ગોવાની પણજી બેઠકથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તેમને જીત મળી હતી। 24 ઓક્ટોબર 2000 સાલમાં ગોવામાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવતા સત્તા સુધી તેમણે પહોંચ બનાવી લીધી હતી। અને ઉલ્લેખનીય છે કે મનોહર પારિકર ગોવાના એવા મુખ્યમંત્રી હતા કે તેમને ઘણા લોકોએ ઘણી બધી વાર સ્કૂટર પર પણ જતા જોયા છે। કાર્યકરોની સાથે તેઓ ટુ વ્હીલર પર પાછળ બેસીને પણ જતા લોકોએ તેમને જોયા છે। ઘણી વખત તેઓ રસ્તેથી જતા રસ્તે જ સાદી રેસ્ટોરન્ટમાં પણ તેઓ જમી લેતા હતા અને ચાની ચુસ્કી મારવા માટે પણ તેઓ રસ્તે ઊભા રહી જતા હતા। ત્યારે જે પ્રકારનો કોઈ પણ એક મુખ્યમંત્રીનો જે કાફલો હોય છે તેવા પ્રકારના કોઈ પણ કાફલામાં તેઓ ક્યારેય ગયા નથી અને તે પ્રકારનો ઠાઠમાઠ પણ તેઓ ક્યારેય તેનો અનુભવ તેમણે નથી કર્યો। નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર। ભારતીય એથ્લેટિક્સ ખેલાડી કેટી ઇરફાને રવિવારે એશિયન રેસ વોકિંગ ચેમ્પિયનશિપમાં જોરદાર પ્રદર્શન કર્યું। ઇરફાને 20 કિલોમીટરની રેસ 1:20:57 પૂર્ણ કરી અને ચોથા સ્થાને રહ્યો। ભારતીય ખેલાડીઓએ અબુધાબીમાં રમાઈ રહેલી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમમાં હાલ સુધી સારું પ્રદર્શન કર્યું છે। ભારતીય ટીમે હાલ સુધી 18 ગોલ્ડ 22 સિલ્વર અને 30 બ્રોન્ઝ એમ કુલ 70 મેડલ જીત્યા છે। ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાને લઈને માંડ માંડ બચેલી બાંગ્લાદેશની ટીમ ક્રિકેટમાં બ્રેક લઈ શકે છે। બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમુલ હુસેને કહ્યું કે ખેલાડીઓનો અનુભવ એટલો ભયાનક રહ્યો કે તેમણે ક્રિકેટમાંથી બ્રેક લેવાની જરૂર છે। રવિવારે જાહેર આઈસીસી વન ડે રેન્કિંગની યાદી જાહેર કરવામાં આવી, જેમાં ભારતીય ક્રિકેટર કોહલી અને બુમરાહનો જલવો યથાવત રહ્યો। બેટ્સમેનની યાદીમાં કોહલી અને બોલરની યાદીમાં બુમરાહનું નામ ટોચના સ્થાને રહ્યું।
इंडियन सुपर लीग की पांचमी सीजन बेंगलुरु एफसी ए जीती लीधी। बेंगलुरु एफसी अने एफसी गोवा वच्चे मैच रमाई हती, जेमां एक्स्ट्रा समय में छेली 15 मिनिट एफसी गोवा रमी हती, जेनो फायदो उठावता बेंगलुरु एफसी तरफ थी राहुल भेके 170मी मिनिटे हेडर द्वारा गोल्ड करी टीम ने चैम्पियन बनावी हती। मैंचेस्टर सीटीए 0-2 पाछळ रह्या बाद वापसी करता स्वेन्सा सीटी ने 3-2 पराजय आपीने एफए कप नी सेमीफाइनल में प्रवेश मेळवी लीधो। सब्स्टिट्यूट एगुरेओए 88मी मिनिटे गोल करीने टीम ने 3-2 जीत अपावी हती। विराट कोहलीए आरसीबी एप लॉन्च समय कहूं खोटा निर्णय कारण रॉयल चैलेंजर्स बेंगलोर की टीम अत्यारुधी आईपीएल में चैम्पियन बनी शकी नहीं। कोहलीए कहूं कि जो तमे खोटा निर्णय लो तो पछी तमारे हारनो सामनो करवो पड़े। साउथ अफ्रीकाए श्रीलंका ने पांचमी और अंतिम वनडे में 41 रन पराजय आप 5-0 विजय मिलो। पांचमी वनडे में श्रीलंका की टीम प्रथम बैटिंग करता 225 रन में ऑल आउट थी गई थी। सूरत में धमकी आपी खंडणी उघरावता मामले क्राइम ब्रांचे 3 व्यक्तिओं की धरपकड़ करी। वराछा विस्तार में अंकुर बाबरियाए 2011 में प्लॉट खरीदो और तेना पर बांधकाम करावी। केटलाक शख्सोए खोटो दस्तावेज बनावी तेने पचावी पाड़वानो प्रयास कर्यो अने तेने लई वारंवार धमकी आपी खंडणी मांगता हता। आ मामले अंकुरे क्राइम ब्रांच में फरियाद नोंधावी हती, जेना आधारे पुलिसे हाल तो 3 शख्सों की धरपकड़ करी छे, જ્યારે અન્ય શખ્સોને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે। બનાસકાંઠા પાલનપુરના બાદરપુરા ગામમાં માજીરાણા પરિવાર ગ્રામજનોના તગલખી નિર્ણયના કારણે વેઠી રહ્યું છે ભારે હાલાકી। સરપંચ અને ગ્રામજનોએ સામાન્ય બાબતે મહિલાનો બહિષ્કાર કર્યો। ગ્રામજનોએ પરિવારનું દૂધ, કરિયાણું, પાણી અને મજૂરી બંધ કરી વિધવા મહિલા અને તેના પરિવારને મુશ્કેલીમાં મૂક્યા છે। सरकारी प्लॉट की सनद लेवा पहुंचेला रेशमबेन मजीराणा साथ महिला सरपंच और तेना पतिए अणछाजे वर्तन कर काढ़ी मूकी महिलाए पुलिस स्टेशन में फरियाद करता उश्केलाये सरपंचे गाम भेगू कर बहिष्कार कर। विधवा महिला एक पुत्र आर्मी में फरज बजावे तो बीजा एक अपंग पुत्र और पुत्री साथ महिला रहे गाम की दूर। समग्र मामलो बहार आता सरपंच ने तेना पति विरुद्ध एट्रोसिटी की फरियाद नोधाई है। महिला सरपंच ने तेनो पति फरार थी गया। जवान परिवारों ने मदद करने की बातों वच्चे ग्रामजनों ने सरपंच तगलक निर्णय ने अनुसरियो। भरूचना ज्योतिनगर विस्तार में एक ज्वेलरी शॉप में एक पुरुष सहित 2 महिलाओं दुकान में सोना मंगलसूत्र की चोरी की। ज्वेलरी शॉप में चोरी की समग्र घटना सीसीटीवी में कैद थी। સુરતના કતારગામ માં મારામારીનો એક વિડિયો વાયરલ થયો। અગમ્ય કારણસર 2 જૂથ વચ્ચે અથડામણ થતા ચકચાર મચી ગઈ હતી। અરવલ્લીના બાયડમાં 35 વર્ષીય શિક્ષિકાનો કેસ પોઝિટિવ આવ્યો। છેલ્લા 3 મહિનામાં સ્વાઇન ફ્લુના 36 કેસ નોંધાયા છે, હજુ પણ સ્વાઇન ફ્લુનો કહેર યથાવત છે। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનો બનાવાયેલા છે, તે આવાસ યોજનાના मुख्य दरवाजा ने ताळू मारी देवाता विवाद सर्जायो छे। कोई सरकारी अधिकारी नहीं परंतु आवास योजना की पास रहती व्यक्ति ताळू मार्यु छे। जे जमीन पर आवास योजना ना मकान बनाया छे ते पोतानी मालिकी ना छे तेवो दावो ताळू मारनार व्यक्ति कर्यो छे। आ उपरांत आवास योजना आगळ बोर्ड पर मारी दीधुं छे, जेमां लख्युं छे के अहीं बहारना व्यक्तिए प्रवेश करवो नहीं। महत्वनुं छे के राजीव गांधी आवास योजना पहलेथी जमीन ने लईने विवादमां छे, त्यारे ताळू मारवानी आ घटनाथी मकान मालिको चिंतामां मुकाई गया छे। ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ। ખાનગી હોટલમાં યોજાયેલી સેન્સની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના દાવેદારો રહ્યા ઉપસ્થિત, તો ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ઠાકોર સમાજના યુવાનોએ ચીમકી ઉચ્ચારી। અમદાવાદમાં એલજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્ટાર્ટઅપ વીક અંતર્ગત વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા। સ્ટાર્ટઅપ વીકમાં 50થી વધુ ટેકનિકલ એક્સપર્ટ અને 50 જેટલા બિઝનેસ એક્સપર્ટ ઉપસ્થિત રહ્યા। डिपार्टमेंट ऑफ एज्युकेशन गुजरात और डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी ना सहयोग थी कार्यक्रम नू आयोजन करायु छे। नाना शहरों ने जोड़ता रोड रस्ता पर ज्यां स्ट्रीट लाइटों सतत चालू रहती होय छे अने वीजळीनो व्यय थतो होय छे, तेवामां केटलाक विद्यार्थीओए ऊर्जा बचावा साथेनो तैयार कर्यो एक प्रोजेक्ट। रस्ता पर वाहन जो पसार थाय तो सेंसरनी मददथी लाइट चालू थाय अने वाहन पसार थई गया बाद लाइट बंद थाय। ऊर्जा बचावा अंतर्गत तैयार करायो छे आ प्रोजेक्ट।
મોરબીમાં કોલગેસ બંધ થવાથી ઘણા કારખાના બંધ થઈ ગયા છે. તે ઉપરાંત રાજસ્થાનથી આવતું રો મટીરીયલ્સ પણ રાજસ્થાન સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે, જેથી મિનરલ્સના કારખાના પણ બંધ થવાથી હજારો મજૂરોને કારખાનામાંથી છૂટા કરાયા છે. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.